શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ટેન્થ સબજેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર એટ હાઉ ડૂર્ગાનીઝમ રીપ્રોડ્યુસ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે પાર્ટ ત્રણ મિત્રો આપણે અગાઉના વિડીયોમાં અલિંગી પ્રજનન વિશે વાત કરી હતી એના પ્રકાર વિશે વાત કરી એ ભાજન જેના મુખ્ય બે પ્રકાર દ્વિભાજન અને બહુભાજન સાથે સાથે કલિકાસર્જન પુનઃસર્જન વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ સર્જન આ વાત કરી હતી અને હવે આપણે આગળ બીજા કોન્સેપ્ટની વાત કરીએ લિંગી પ્રજનન આગળ જે અલિંગી પ્રજનન જોયું એમાં કે એક જ પિતૃ દ્વારા નવા સજીવનું નિર્માણ કરવામાં આવે છે અને જેમાં પ્રજનન કોષોની સહાય લેવામાં આવતી નથી અને જ્યારે પ્રજ એ પ્રજનન પદ્ધતિ કે જેમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે જો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે ન તો આખલો વાસળાને જન્મ આપી શકે છે અને ન તો એકલી મરઘીથી નવા મરઘાની નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે છે એટલે આમ આપણે ગઈ વખતે વાત કરી હતી ટૂંકમાં કે નર અને માદા એમ બે સજીવો જરૂરી છે એટલે નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગોની જરૂરિયાત હોય છે એટલે આ પ્રકારની પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે આગળ આપણે જોયું હતું કે એક પિતૃ કોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ થવી જોઈએ અથવા તો ડીએનએની પ્રતિકૃતિ સર્જાવી જોઈએ સાથે સાથે કોષીય સંગઠન પણ બનવું જોઈએ પરંતુ આપણે એ પણ વાત કરી હતી કે ડીએનએની પ્રતિકૃતિ જે બને છે તે ટેકનિકલી તકનીક સંપૂર્ણ રીતે યથાર્થ નથી એટલે કોઈને કોઈ ભિન્નતા ઉદ્ભવે છે એટલે કોઈ ત્રુટીઓ અથવા ખામીઓ ઉદ્ભવે અને આ ત્રુટીઓ અને ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે અને આ ભિન્નતા જે આવે છે તે જાતિના અસ્તિત્વને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે તો આમ ભિન્નતા જરૂરી છે તો આ ભિન્નતાને યોગ્ય રીતે વધારે મેળવવા માટે નવી એક પ્રજનન પદ્ધતિ આવી લિંગી પ્રજનન પદ્ધતિ લિંગી પ્રજનન પદ્ધતિમાં બે એકલ સજીવોની ભિન્નતાઓના સંયોજનની ભિન્નતાથી નવું સંયોજન ઉત્પન્ન થાય છે કારણ કે આ ક્રિયામાં બે ભિન્ન સજીવ ભાગ લે છે કારણ કે પ્રત્યેક સંયોજન પોતાની જાતે અલગ હોય છે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ ડીએનએનું સંયોજન થાય છે એટલે મિત્રો આપણે વાત કરી કે લિંગી પ્રજનનમાં બે એકલ સજીવો હોય કે એકને આપણે નર કહીએ છીએ બીજાને આપણે માદા સજીવ કહીએ છીએ આ નર સજીવ અને માદા આ બંનેના જે ડીએનએ છે તે બંનેના ડીએનએ લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મળવેલ ડીએનએનું સંયોજન થાય છે એટલે બાળકોષમાં એટલે બાળ સંતતિમાં નર અને માદા બંનેના ડીએનએ મળે છે હવે પ્રશ્ન એ થાય કે દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ નર પાસે જે ડીએનએ છે તે મળે આવે છે માદા પાસે જે ડીએનએ છે તે આવે તો પછી આ સંતતિ છે તે સંતતિમાં ડીએનએ બમણું થઈ જાય પરંતુ તેવું થતું નથી કેમ થતું નથી તેનો ઉકેલ કઈ રીતે આ સજીવ હોય શોધ્યો કે ડીએનએ ની માત્રા કારણ કે ડીએનએ ની માત્રા તો ચોક્કસ હોવી જોઈએ અને એટલા માટે અહીંયા પ્રજનન કોષોનું નિર્માણ થાય છે એટલે દૈહિક કોષોની તુલનામાં દૈહિક કોષોની સાથે સાથે બીજા પ્રજનન કોષો છે આ પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય છે અને આ જે પ્રક્રિયા છે તેને આપણે અર્ધીકરણ કહીએ છીએ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં ફોર્ટી સિક્સ રંગસૂત્રો હોય છે જ્યારે પ્રજનન કોષ બને છે ત્યારે અર્ધીકરણની પ્રક્રિયાથી પ્રજનન કોષમાં ફોર્ટી સિક્સ રંગસૂત્રોમાંથી અડધા થઈ અને ત્રેવીસ રંગસૂત્રો થાય છે માદામાં પણ એવું બને છે એમાં પણ ત્રેવીસ રંગસૂત્રો આવે છે અને ડીએનએની માત્રા અડધી થઈ જાય હવે જ્યારે આ બંને પ્રજનન કોષ નર પ્રજનન કોષ કે જેને આપણે નરજન્યુ કહીએ અથવા તો શુક્ર કોષ કહીએ તેના ત્રેવીસ રંગસૂત્રો મળે માદા પાસેથી જે માદા જન્યુ છે કે જેને આપણે અંડકોષ કહીએ તેની પાસેથી પણ ત્રેવીસ રંગસૂત્રો મળે એટલે આમ જે નવી સંતતિ નિર્માણ પામે છે જે યુગ્મન જ રચે છે બંને ભેગા થાય એટલે બંને નર્ અને માદા જનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી થઈ ગઈ હવે આ લિંગી પ્રજનનમાં જ્યારે ફલિતાંડ બને એટલે યુગ્મન જ બને બંને સાથે સંમેલન થાય ફલિતાંડ બને ત્યારે સંતતીમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃકોષ જેટલી જ થઈ જાય છે એટલે આમ પ્રજનન લિંગી પ્રજનનમાં પ્રજનન કોષ ભાગ ભજવે છે અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષો હોતા નથી તો આ પ્રજનન કોષ વિશે વાત છે સરળ સંરચનાવાળા સજીવોમાં સામાન્ય રીતે પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી સરળ સંરચનાવાળા સજીવોમાં પણ જ્યારે શારીરિક રચના વધારે જટિલ બને છે ત્યારે પ્રજનન કોષો ચોક્કસ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પામે છે બીજો પ્રજનન કોષ એ અગાઉ જે આગળ કહ્યું પહેલાં પ્રજનન કોષની તુલનામાં નાનો હોય અને વધારે પ્રચલનશીલ હોય એટલે બે પ્રકારના પ્રજનન કોષ થયા પ્રચલનશીલ પ્રજનન કોષ જે છે કે જે કદમાં નાનો છે તેને નરજન્યુ કહે છે અથવા શુક્રકોષ કહે છે અને જે પ્રજનન કોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે અથવા જે મોટો છે કદમાં મોટો છે તેને માદાજન્યુ કોષ કહે છે એટલે કે અંડકોષ કહે છે એટલે આમ બે પ્રકારના સજીવો હોય એક જ જાતિમાં કે જે નર જનન કોષ નિર્માણ કરતા હોય અને માદા જનન કોષ નિર્માણ કરતા હોય આથી નર અને માદા જનનાંગોમાં પણ અલગતા ઉત્પન્ન થાય છે નર અને માદાના શરીરમાં પણ ફેરફાર ઉત્પન્ન કરે છે તે આગળ ચર્ચા આવશે હવે આગળ વાત કરીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આવે કે પુષ્પ આવૃત બીજધારીઓ જે છે આપણે નવમા ધોરણમાં તમે શીખ્યા સજીવોમાં વિવિધતામાં અનાવૃત બીજ ને આવૃત બીજધારી તો આ આવૃત બીજધારીમાં પ્રજનાંગો પુષ્પમાં દર્શાવેલ છે એટલે એવું કહી શકાય કે આ વૃત બીજ ધારી જે વનસ્પતિ છે તેમાં લિંગી પ્રજનન કહ્યું તો પુષ્પ પુષ્પ એ લિંગી વ્રત અંગ કહેવાય છે પુષ્પના વિવિધ ભાગો છે વજ્રપત્રો દલપત્રો પૂકેસર તેમજ સ્ત્રી આકૃતિ આપી છે આકૃતિ પછી વાત કરીએ મિત્રો પહેલાં લખાણ જોઈ લઈએ કારણ કે અહીંયા હવે આપણને પુષ્પના પ્રકાર આપ્યા છે એટલે પુષ્પ એ વનસ્પતિનું લિંગી અંગ છે બે પ્રકાર છે પુષ્પોના એકલિંગી અને દ્વિલિંગી જ્યારે પુષ્પમાં પૂકેસર અથવા સ્ત્રી કેસર આ બેમાંથી કોઈ એક જનનાંગા હોય તો તે પુષ્પ એકલિંગી કહેવાય ઉદાહરણ તરીકે પપૈયું અને તડબૂચ અને એટલા માટે જ મિત્રો તમે ક્યાંક સાંભળતા હશો કે પપૈયું જો એનો ઝાડ ઉગાડવું હોય તો કે બે સાથે ઉગાડવા પડે શા માટે એકમાં નર એટલે એકમાં પૂ કેસર જ હોય તો એની બાજુમાં બીજું જે ઉગાડવાનું થાય પપૈયું તે એવું હોવું જોઈએ કે જેમાં સ્ત્રી કેસર હોય તો જ તે પપૈયાના વૃક્ષને ફળ આવે છે

આપણે જે ઘરની સામે જોવા મળે લીમડો જોવા મળે છે આંબો જોવા મળે છે તો આ બધા વૃક્ષો દ્વિલિંગી છે એટલે આ પુષ્પના મુખ્ય બે પ્રકાર એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ હવે આગળ વાત કરી છે પૂ કેસર જનન અંગ છે જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે અને જે સામાન્ય રીતે પીળા રંગની હોય છે એટલે મિત્રો આપણો અનુભવ હોય છે કોઈક વાર કોઈ બગીચામાં ગયા હોય અને નાના નાના હોય છોડ ઉગાડેલા હોય કે જેને પુષ્પો વધારે આવેલા હોય તો તમે એની ઉપર હાથ અટકાડીને ચાલો છો ત્યારે તમારો હાથ પીળો બની ગયેલો હોય છે કે એમાં પૂં કેસર જે પીળા રંગની હોય છે તે તમારા હાથે ચોટી જાય છે સ્ત્રી કેસર બીજો ભાગ છે તો એ પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પનું માદા જનનાં છે એમાં ત્રણ ભાગ હોય છે જો આકૃતિમાં આપણે જોઈએ પુષ્પના મધ્ય ભાગમાં જે છે આ જે મધ્ય ભાગમાં છે મિત્રો આ મધ્ય ભાગ આ જે છે તે સ્ત્રી કેસર છે એના ત્રણ ભાગ છે નીચેનો જે ભાગ છે ફૂલેલો ભાગ એને આપણે અંડાશય કહીએ છીએ ત્યાર પછી એ નલિકા જેવી રચના છે તમે જોઈ શકો છો જો આકૃતિમાં અને એને આપણે પરાગવાહીની કહીએ છીએ અને સૌથી ઉપરના ભાગમાં એક પોળો ભાગ હોય છે જેને પરાગાસન કહેવામાં આવે છે અને તે છે એ ચિકાસયુક્ત હોય છે તો આ બાજુ પુકેસર આપ્યું છે એ નરજન અંગ કહેવાય છે એટલે બાજુમાં આ જે નાના નાના તાતણાઓ તમને જોવા મળે છે તમે કોઈપણ પુષ્પ જોશો તો એમાં ઘણા બધા તાતણાઓ અંદર જોવા મળશે તો મધ્યનું જે તંતુ છે તે સ્ત્રી કેસર છે તે એક હોય અને બાજુમાં ઘણા બધા પુકેસર હોય છે હવે આ પૂકેસર જે છે તે નલિકાવાળો જે ભાગ છે આધાર આપે છે એ પૂકેસર તંતુ છે અને એની ઉપર એક નાના દાણા જેવો આકાર છે તે પરાગાશય છે અને તેમાં પરાગરજ નિર્માણ પામે છે આ પરાગરજ એ પરાગાસન પર પડે તો જેને આપણે પરાગનયન કહીએ છીએ તેની વાત આગળ આવશે ત્યારે વાત કરીએ છીએ અંડાશયમાં અંડક કે બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડક એક અંડકોષ ધરાવે છે પ્રત્યેક અંડકોષ અંડકની અંદર પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલ નરજન્યુ અંડાશયના અંડકોષની સાથે સંયુગ્મ પામે છે અને પરિણામે ફલિતાણનું નિર્માણ થાય છે જેનાથી નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે એટલે મિત્રો જ્યારે આપણે જે આમ વચ્ચેનો ભાગ છે આ સ્ત્રી કેસરવાળો ભાગ હતો આકૃતિમાં જે સ્ત્રી કેસર હતું મધ્યનો તે એકલો જ ભાગ આપ્યો છે નીચે છે જે પહોળો ભાગ હતો આપણે એને શું કહ્યું હતું ફૂલેલા ભાગને અંડાશય પરાગનલિકા અને ઉપરનું પરાગાસન આ ત્રણ ભાગ હતા હવે આ પરાગાસન જે છે ચિકાસયુક્ત હોય છે બાજુમાં જે પૂ કેસર છે એ પૂ કેસરમાંથી પરાગરજ એ આની પર પડે છે હવે પરાગરજ પડે ત્યાર પછી નલિકા નિર્માણ પામે જો ત્યાંથી પરાગરજ જે છે તેમાંથી એક આ નલિકા નિર્માણ પામી છે દેખાય છે તમને અને એને આપણે મિત્રો અગાઉના પાઠમાં આપણે આવ્યું હતું રસાયણ અનુવર્તન એમાં ઉદાહરણ હતું સ્ત્રી કેસર પર પરાગરજ પડે તો નલિકાનું નિર્માણ થવું એ રસાયણ અનુવર્તન છે કારણ કે આ પરાગરજ છે એ મિત્રો કોઈ એક વનસ્પતિ છે દાખલા તરીકે ચીકુની વનસ્પતિ છે તો ચીકુના પુષ્પનું પરાગરજ એ ચીકુના જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પડે તો જ આ પરાગ નલિકા નિર્માણ પામે હવે બગીચો હોય અથવા તો વાડી બનાવી હોય કોઈએ ખેડૂતે તો એમાં ઘણા બધા વૃક્ષો હોય તો ચીકુના ઝાડની બા જોડે લીંબુનું પણ હોય ને લીંબુ પણ વાવેલા હોય તો એવું બને કે ચીકુના પુષ્પનું પરાગરજ એ બાજુમાં રહેલા લીંબુનું જે છે તે લીંબુના વનસ્પતિના પુષ્પના પરાગાસન પર પડે તો તો મિત્રો આ પરાગ નલિકા નિર્માણ થતી નથી એ રસાયણ અનુવર્તન છે જો આપણે આ પ્રકરણની વાત કરીએ તો હવે આ પરાગરજ જે છે તે પરાગાસન સુધી આવે પરાગરજને પૂકેસરમાંથી પરાગાસન સુધી સ્થાનાંતર થવાની જરૂરિયાત હોય છે એને આપણે શું કહીએ છીએ પરાગનયન શબ્દ પ્રાઇમરીમાં આવ્યો હશે પરાગનયન અને પરાગનયન માટે હવા પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે પરાગનયન હવે બે પ્રકારના પરાગનયન છે એક સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન કોને સ્વપરાગનયન કહે છે જો પરાગ્રજનું સ્થાનાંતરણ તે પુષ્પના પરાગાસન પર થાય તો તેને સ્વપરાજ્ઞાન એ જ પુષ્પ છે એના એ જ પુષ્પ મળે જ્યારે એક પુષ્પની પરાગ્રજ બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થાય તો તેને પરપરાજ્ઞાન કહે છે આ બંને વ્યાખ્યા સમજમાં આવી ગઈ સ્વપરાજ્ઞાનને પરપરાજ્ઞાન આગળ મેં કહ્યું તેમ પરાગવાહિની માતા છે આ પરાગ નલિકા નિર્માણ પામે અને નલિકા નિર્માણ પામ્યા પછી પહેલાં પરાગ નલિકા નિર્માણ અને ત્યાર પછી આ જનન કોષ એ મિત્રો આકૃતિમાં બતાવ્યો છે તમે જોઈ શકો છો બરાબર છે જનન કોષ આ નલિકા દ્વારા વહન પામી અને અંડાશય સુધી પહોંચે અને ત્યાં અંડાશયમાં જઈ અને ભ્રૂણ બનાવે ફલન થાય ત્યાં બીજાંડ જે છે તે બીજાંડ સુધી પહોંચે અને ફલન થયા પછી યુગમન જ થાય એમાં અનેક વિભાજન થાય એટલે પછી ભ્રૂણ વિકાસ પામે અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે હવે જ્યારે ફળ આ અંડાશય બન્યો સોરી યુગમન જ બન્યું એમાં ભ્રૂણનો વિકાસ થાય ધીમે ધીમે વૃદ્ધિ થાય અને તે સમય દરમિયાન તમે પુષ્પના અન્ય ભાગો જે છે એ પુષ્પના અન્ય ભાગો કરમાઈને ખરી પડે આ સાથે સાથે બીજાંડમાંથી એક સખત આવરણ પણ વિકાસ પામે છે અને જે બીજમાં પરિવર્તિત થાય છે અને આ બીજ જે છે તે બીજને જ્યારે તમે જમીનમાં વાવો છો એટલે કે સાનુકૂળ પરિસ્થિતિ મળે તો તેમાંથી નવા છોડમાં વિકાસ પામે છે એટલે બીજની અંદર ભ્રૂણ હોય છે અને આ જે છે આપણે શું કહીએ છીએ અંકુરણ કહીએ છીએ ત્યાર પછીનો કોન્સેપ્ટ છે મિત્રો માનવ માલિંગી પ્રજનન જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું